જ્યારે તમારા સંજોગો પ્રતિકૂળ હોય બધી જ બાબતો તમારી વિરુદ્ધમાં થતી હોય એવું તમને લાગે ત્યારે પણ ઈશ્વર તેમનું કાર્ય ચાલુ જ રાખે છે શું આ અદ્ભુત બાબત નથી શું તમે આવો કોઈ અનુભવ કર્યો છે सवारे साध सुनी तो महिमा करू प्रभु तारो महिमा करू प्रभु तारो सवन करू नित દર્શક મિત્રો હું ફરી એકવાર બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં આપનો આવકાર કરું છું હું આપ સર્વને ધન્યવાદ આપું છું કે તમે આ આ કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છો કાર્યક્રમ અમે આપની આત્મિક વૃદ્ધિને માટે પ્રસ્તુત કરી રહ્યા છીએ આપણા જીવનમાં જ્યારે ઈશ્વરની ઈચ્છાઓને પૂરી થતા જોઈએ છીએ ત્યારે આપણે આનંદ અનુભવીએ છીએ જ્યારે તમે ફોન દ્વારા અમારો સંપર્ક કરીને તમારા અનુભવો અમને કહો છો ત્યારે અમને આનંદની અનુભૂતિ થાય છે અને અમને પ્રોત્સાહન મળે છે જો ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવામાં આવે તો ઈશ્વર અવશ્ય આશીર્વાદ આપે છે ઈશ્વર બહુ અજાયબ રીતે વ્યક્તિઓનો ઉપયોગ પોતાના હેતુઓને પરિપૂર્ણ કરવા માટે કરે છે પણ તે માટે તેમનું આજ્ઞા પાલન અને આધીનતા ખૂબ જ જરૂરી છે દર્શક મિત્રો યહૂદીઓ બે વર્ષ સુધી મંદિરના બાંધકામનું કામ કરી રહ્યા હતા તે અટકી ગયું હતું પણ ઈશ્વર અદ્ભુત રીતે કાર્ય કરે છે ઈશ્વર પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ કેવી રીતે કામ કરે છે તે આપણે એઝરાના આજના અભ્યાસમાં જોઈશું તો ચાલો દેવના સેવક દ્વારા આ બાઇબલ અભ્યાસમાં આગળ વધીએ આજે મિત્ર આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ એઝરાના પુસ્તકના પાંચમા અને છઠ્ઠા એમ બે અધ્યાયોને જોવા માંગીએ છીએ અધ્યાય પાંચમો અને અધ્યાય છઠ્ઠો આપણે હવે જોઈશું તો બાઇબલમાં જૂના કરારના વિભાગમાં જે એઝરાનું પુસ્તક છે એના પાંચમા અને છઠ્ઠા અધ્યાયોમાં ઈશ્વરના મંદિરના નવનિર્માણનું કાર્ય ફરી શરૂ થાય છે અગાઉના સ્તવન કાર્યક્રમમાં આપણે જોઈ ગયા છીએ એ પ્રમાણે ઇઝરાયેલી પ્રજાના દુશ્મનોએ ઈશ્વરના મંદિરના જીર્ણોદ્ધારના કાર્યને અવરોધીને અટકાવી દીધું હતું ઇઝરાયેલી પ્રજાના દુશ્મનોએ ઈરાનના આર્તહ શાસ્તા રાજા ઉપર એક પત્ર લખીને યરૂશાલેમ વિશે ખોટી છાપ ઉપસાવી હતી એમણે યરૂશાલેમવાસીઓને રાષ્ટ્રદ્રોહી

અને આખરે નબુ ખાદને સર રાજાએ આવીને યરુશાલેમ શહેરનો નાશ કર્યો હતો પરંતુ આર્તશાસ્ત્ર રાજાએ પૂરેપૂરી તપાસ કરી નહીં એને જાણવા મળ્યું કે ઇઝરાયેલી પ્રજાએ બળવો કર્યો હતો એ વાત સાચી હતી અને એમ છતાં યરુશાલેમ શહેર ફરીથી બાંધવાનો ઢંઢેરો પ્રગટ થયો હતો વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો એ બાબત એમણે તપાસી નહીં હવે આ સમય ઈઝરાયેલી પ્રજા માટે અત્યંત નાસીપાસ થઈ જવાય એવો સમય હતો ઈઝરાયેલી લોકોએ બાંધકામનું કાર્ય તો સ્થગિત કરી જ દીધું હતું પરંતુ એ ઉપરાંત જીર્ણોદ્ધારના સમગ્ર કાર્યથી પોતાના હાથ ધોઈ નાખવાનું એમને મન થઈ ગયું હતું એમને લાગ્યું કે એમની આ સમસ્યાનો સર્વોત્તમ ઉકેલ આ જીર્ણોદ્ધારના કાર્યથી હાથ ધોઈ નાખવા એ છે યાદ રાખો મિત્ર ઘણા બધા લોકો એવા હોય છે જે એવું વિચારે છે કે જો તેઓ પોતાનું સ્થળ બદલી નાખે તો એમના બધા જ પ્રશ્નો એ લોકો ઉકેલી શકે આવું કંઈ હંમેશા નથી બનતું આપણે સમસ્યાઓથી દૂર ભાગી શકતા નથી સારી વાત તો એ છે કે આ વખતે ઈઝરાયલ લોકો દૂર ભાગી ગયા નહીં ઈશ્વરે એમના માટે હા અને ઝખારીયા નામના પ્રબોધકો ઊભા કર્યા હતા ઈશ્વરના સંદેશવાહકો ખરેખર તો જો આપણે મિત્ર સંપૂર્ણ ચિત્ર જોવું હોય તો એઝરા અને નેહમિયાના પુસ્તકોનો અભ્યાસ કરતી વખતે આપણે સાથે સાથે હગ્ગાઈ અને ઝખારિયાના પુસ્તકોનો અને દાનિયલ તથા એસ્તરના પુસ્તકોનો પણ અભ્યાસ કરવો જોઈએ આ બધા પુસ્તકો એક જ સમયગાળાને આવરી લે છે અને એમનો સમૂહ અભ્યાસ બહુ જ લાભકારક નીવડે ખેર હવે તમે મારી સાથે સાથે એઝરાના પુસ્તકના પાંચમાં અધ્યાયની પહેલી કલમ જુઓ અહીં લખવામાં આવ્યું છે હવે યુદા તથા યરુશાલેમમાં જે યહુદીઓ હતા તેઓને પ્રબોધકો હાગાય તથા ઉદ્દોના પુત્ર હે ઇઝરાયેલના દેવને નામે પ્રબોધ કર્યો ઈશ્વરના મંદિરના જીર્ણોદ્ધાર માટે તેનું નવેસરથી બાંધકામ કરવા માટે ઇઝરાયલી લોકોને ઉત્તેજન આપવા માટે ઈશ્વરે આ બે પ્રબોધકોને બોલાવ્યા હાગાય નામનો પ્રબોધક અને ઝખારિયા નામનો પ્રબોધક પ્રબોધક એટલે ઈશ્વરના સંદેશવાહકો હવે અલબત્ત આ બે પ્રબોધકોને ખબર હતી કે ઈરાનના રાજા કોરેશે શહેરને ફરીથી બાંધવા માટે લોકોને પરવાનગી આપતો બહાર પાડ્યો હતો હતો વટકું ઈશ્વરના પ્રબોધકોને એ પણ ખબર હતી કે યરુશાલેમ શહેરના નવનિર્માણ માટે ઈશ્વરની ઈચ્છા હતી અને એ સમય પણ એ માટે ઈશ્વરની ઈચ્છામાં હતો બાંધકામ કરવા માટેનો સમય હા ગાય પ્રબોધક આ લોકોને ઈશ્વરના સંદેશવાહકો તરીકે ઓળખાવે છે હવે હાક અને ઝખારીયા પ્રબોધકો એક સરખા બંનેમાં એક જ બાબત એક સરખી હતી તેઓ બંને ઈશ્વરના પ્રબુધકો હતા ઈશ્વરના સંદેશવાહકો હતા હાકગાયના પગ તમે જુઓ તો ધરતી ધરતીપગ ધરતી પર હતા ધરતી પર એ એક દ્રઢ અને મજબૂત વ્યક્તિ હતો આપણે એના ઉપર આધાર રાખી શકીએ એવો એ હકીકતો સ્વીકારતો હતો જાણે કે હગા પોતાની સાથે ફૂટ પટ્ટી લઈને ફરતો હતો અને દરેક બાબતને એ માપી જોતો હતો દરેક બાબત પૂરા માપની અને ખાતરીદાયક હોવી જોઈએ પ્રબોધકની પ્રકૃતિ એવી હતી મિત્ર એ દરેક બાબતની ઝીણવટભરી ચકાસણી કરતો હતો ઝીણવટ ભરી ચકાસણી હગાય પ્રબોધક ઇઝરાયેલી પ્રજાની પ્રેરક બુદ્ધિ સાથે વાત કરતો હતો એનો ઉપદેશ તો હૃદય સર્વો ઉતરી જતો હતો અને પીઠ પણ જાણે કે આર એ સંદેશો નીકળી જતો હોય એવી બની જતી એનો સંદેશો માણસના હૃદયમાં પીડા ઉત્પન્ન કરતો આકરો લાગતો એવો એનો સંદેશ હતો હાક પ્રબોધકના પ્રકારના પ્રબોધકો લોકપ્રિય નહોતા મિત્ર અને યાદ રાખો વર્તમાન સમયમાં પણ હાક જેવા પ્રબોધકો લોકપ્રિય નથી હવે બીજો જે પ્રબોધક હતો ઝખારિયા નામનો એ ઈશ્વરનો પ્રબોધક સદંતર રીતે જુદી જ પ્રકૃતિનો હતો એનું મસ્તક તો જાણે વાદળામાં હતું એની પાસે જબરજસ્ત એવું દર્શન હતું અને એ દર્શનને અનુરૂપ સંદેશ પણ એની પાસે હતો એ તો લોકોની લાગણીઓને પડકારતો હતો એ લોકોના હૃદયો સાથે વાત કરતો હતો આ બંને પ્રબોધકો હાકગાય અને ઝખારીયા સાથે મળીને લોકોની પ્રેરક બુદ્ધિ અને હૃદયોને ઢંઢોળતા હતા શક્યત હાગાઈને નેતા તરીકે જોવામાં આવતો હતો પરંતુ તેઓ બંને લોકોને નવેસરથી બાંધકામનું કાર્ય કરવા પ્રોત્સાહન આપતા હતા હવે આ તબક્કે હા અને ઝખારીયાના પુસ્તકો સાથે સાથે વાંચવા તમને બહુ જ લાભદાયી નીવડશે મિત્ર બીજી અને ત્રીજી કલમ જોશો એઝરાનું પુસ્તક પાંચમો અધ્યાય ત્યારે શઆઉલ તિએલનો પુત્ર ઝરુબાબ્બેલ તથા યોસાદાકનો પુત્ર યશુઆ યરુશાલેમમાં દેવનું જે મંદિર છે તે બાંધવા લાગ્યા તેઓની સાથે દેવના પ્રબોધકો તેમની સહાયમાં હતા તે જ સમયે પારનો સુબો તાતનાય શથાર બોઝનાય તથા તેઓના સંગાથીઓએ તેમની પાસે આવીને એમ કહ્યું કે આ મંદિર બાંધવાને તથા આ કોટ પૂરો કરવાને તમને કોણે આજ્ઞા આપી હવે જ્યારે ઇઝરાયેલી લોકો ઈશ્વરના મંદિરનો જીર્ણોદ્ધાર કરવા લાગ્યા ત્યારે એમના દુશ્મનોને એની જાણ થઈ અહીં કહેવામાં આવ્યું છે કે તત્તનાય સમૃન પ્રદેશનો ઈરાની સુબો હતો અને સથાર બોઝનાય મહત્તમ ઉચ્ચ અધિકારી હતો એ બંને આવીને ઇઝરાયેલી લોકોને પડકાર ફેંક્યો એમણે કહ્યું અરે ભાઈ તમે આ શું કરી રહ્યા છો તમારો ઈરાદો શો છે તમને બાંધકામ કરવાની તો મનાઈ ફરમાવવામાં આવીશ હવે ઇઝરાયેલી લોકોએ આ લોકોને જે ઉત્તર આપ્યો ને મિત્ર એને ઉત્તર જ ના કહેવાય તાતનાય અને તેની સાથે આવેલા લોકો ઇઝરાયેલી લોકોના દુશ્મનો છે તેઓ દુનિયાવી લોકો છે અને યહુદી લોકો તેમની સમક્ષ તેમના મોતી વેરવાના નથી શું દુશ્મનો એ હકીકત સમજી શકે કે ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને બાંધકામ માટેનો આદેશ આપ્યો છેવટે તો ઈશ્વરના રહસ્યો ઈશ્વરની બીકમાં જીવતા લોકોની પાસે છે અન્ય કોઈની પાસે નહીં નૈસર્ગિક મનુષ્ય ઈશ્વરના આત્માની વાતો સ્વીકારી શકતો નથી કારણ કે એ વાતો એને મૂર્ખતા રૂપ લાગે છે ઇઝરાયેલી લોકોએ એમના મૂર્ખ દુશ્મનોને એમને લાયક મૂર્ખ ઉત્તરો આપ્યા હકીકતમાં તો ઇઝરાયેલી લોકોએ પોતાના દુશ્મનોને એક પ્રશ્ન પૂછીને ઉત્તર આપ્યો જુઓ ચોથી કલમ શું કહે છે તેમણે એ પણ કહ્યું કે આ ઈમારત કોણ બાંધે છે તેઓના નામ આપો બીજા શબ્દોમાં જોઈએ તો ઇઝરાયલી લોકોના દુશ્મનોએ એવું કહ્યું કે અમને આપવામાં આવેલી યાદીમાં તમારા નામ જોવા નથી મળ્યા ભાઈ જો તમે આ જીર્ણોદ્ધાર કાર્યમાં ભાગીદાર હો આ નવનિર્માણ કાર્યમાં સહયોગી હો તો અમે તમને જરૂર ઉત્તર આપીએ પરંતુ નામોની યાદીમાં તમારા નામો નથી એટલે અમે તમને ઉત્તર નહીં આપીએ બીજા શબ્દોમાં અમને પ્રશ્નનો પૂછવાનો તમને કોઈ અધિકાર નથી આ બાબત તમને સ્પર્શતી નથી હવે આ પ્રકારનું ઉત્તર બાંધકામ કરનારાઓને ભારે મુશ્કેલીમાં મૂકી દેનાર હતો પરંતુ જુઓ શું બને છે પાંચમી કલમ પાંચમી કલમ પણ યહૂદીઓના વડીલો પર તેઓના દેવની કૃપા દ્રષ્ટિ હતી માટે આ બાબત દારિયા વેશણે કાને પહોંચ્યા પછી પત્ર દ્વારે જવાબ ન મળે ત્યાં સુધી તેઓએ તેમને અટકાવ્યા નહીં તમે જુઓ મિત્ર અત્યંત અદ્ભુત બાબત એ છે કે ઈશ્વર પોતાના લોક પર પોતાની દ્રષ્ટિ રાખે છે ઈશ્વર પોતાના લોક પર પોતાની દ્રષ્ટિ રાખે છે તેથી આપણે ઈશ્વર ઉપર આધાર રાખી શકીએ હવે ઈઝરાયેલી લોકોના શત્રુઓ આ સમયના દાર્યાવેશ રાજાને એકબીજો પત્ર પાઠવે છે અત્યાર સુધી સાત વર્ષનો સમય ગાળો વેતી ચૂક્યો છે મિત્ર છઠ્ઠી અને સાતમી કલમમાં લખ્યું છે નદી પારનો સુબો તાત નાય શથાર બોઝનાય તથા તેના સંગાથી આફાર શાખાય એવો જેઓ નદી પાર રહેતા હતા તેઓએ જે પત્ર દારિયાભેશ રાજા પર મોકલ્યો તેમાં આ પ્રમાણે લખ્યું હતું દાર્યાવેશ રાજાને ક્ષેમ કુશળ હોજો હવે ઇઝરાયેલના શત્રુઓ એવું ફરી પાછા આ એક પત્ર જાણે કે સ્પીડ પોસ્ટથી રવાના કરે છે રાજા ઉપર જાણે કુરિયર સર્વિસ દ્વારા મોકલે છે આઠમી કલમ આપને વિદિત થાય કે અમે યહુદાના પ્રાંતમાં મહાન દેવના મંદિરમાં ગયા હતા તે મોટા પથ્થરોથી બાંધેલું છે અને ભીંતોમાં લક્કડ વાપરેલું છે અને એ કામ તેઓ ખંતથી કરે છે ને તેઓને હાથે આબાદ થતું જાય છે તમે જોઈ શકો છો મિત્ર કે આ પત્રમાં વિચાર કંઈક આવો છે શ્રી અને ત્યાં યરુશાલેમ આ બધી બાબતોની જાસૂસી કરવા ચોક્કસ હેતુસર ગયા નહોતા અમે કંઈ એમના દુશ્મનો નથી ઇઝરાયેલી લોકોના અમે તો એમની પડોશના વિસ્તારમાં જઈ ચડ્યા હતા અને થોડી મુલાકાત માટે ત્યાં રોકાયા હતા ત્યાં અમને આ બધું જોવા મળ્યું નવમી ને દસમી કલમ તે પ્રસંગે અમે તે વડીલોને પૂછ્યું કે આ મંદિર બાંધવાને તથા આ કોટ પૂરો કરવાને તમને કોણે હુકમ આપ્યો વળી આપને નિવેદન કરવા માટે અમે તેઓના નામ પૂછ્યા કે તેઓના આગેવાનોના નામ અમે આપને લખી શકીએ ઇઝરાયેલના આ શત્રુઓને ઈઝરાયેલી લોકોએ હાગાઈ અને ઝખારીયા પ્રબોધકોના નામ જણાવ્યા નહોતા અગિયારમી કલમ જુઓ તેઓએ અમને ઉત્તર આપ્યો કે અમે આકાશ તથા પૃથ્વીના દેવના સેવકો છીએ જે મંદિર આજથી ઘણા વર્ષો ઉપર ઇઝરાયેલના એક મહાન રાજાએ બાંધીને પૂરું કર્યું હતું તે જ અમે ફરીથી બાંધીએ છીએ ઇઝરાયેલી લોકોએ તેમના શત્રુઓને તેમની ગુલામીની અવસ્થા અગાઉનો ઇતિહાસ આપ્યો જે સિત્તેર વર્ષ અગાઉ બન્યો હતો બારમી ને તેરમી કલમમાં લખ્યું છે પણ અમારા પિતૃએ આકાશના દેવને કોપાયમાન કર્યાથી તેણે બાબેલના રાજા કાસદી નબુખાદ નિસારના હાથમાં તેઓને સોંપ્યા તે આ મંદિરનો નાશ કરીને લોકોને બાબેલ લઈ ગયો બાબેલના રાજા કોરશે પોતાના રાજ્યના પહેલા વર્ષમાં દેવનું એ મંદિર બાંધવાનો અમને હુકમ કર્યો ઇઝરાયેલી લોકોએ તેમના શત્રુઓને નક્કર પુરાવો આપ્યો મિત્ર કે બાબેલના રાજા કોરેશે ઈશ્વરનું મંદિર ફરી બાંધવા માટે એમને હુકમ આપ્યો છે રાજા કોરેશે મંદિરના પાત્રો પણ તેમની સાથે પાછા મોકલ્યા હતા ચૌદમી ને પંદરમી કલમમાં લખ્યું છે દેવના મંદિરના સોના રૂપાના પાત્રો નવખાદ નેસારે યરુશાલેમના મંદિરમાંથી કાઢીને બાબેલના મંદિરમાં આણ્યા હતા ને તે કોરેશ રાજાએ બાબેલના મંદિરમાંથી ઉઠાવીને સાર સુબાને સોંપ્યા અને તેણે તેને ફરમાવ્યું કે આ પાત્રોને યરુશાલેમના મંદિરમાં પાછા મૂક અને દેવનું મંદિર તેની અસલ જગ્યાએ બંધાવો હવે મિત્ર આ પત્ર આ વિનંતી સાથે પૂરો થાય છે કઈ સત્તરમી કલમ સત્તરમી કલમ જુઓ તો હવે જો આપની દ્રષ્ટિમાં ઠીક લાગે તો કોરેશ રાજાએ યરુશાલેમમાં દેવનું આ મંદિર બાંધવાનો હુકમ કર્યો હતો કે નહીં એની શોધ આપના બાબેલમાંના ભંડારમાં કરાવશો અને તે બાબત આપની ઈચ્છા પ્રમાણે હુકમ ફરમાવશો ઇઝરાયેલના શત્રુએ ક્યારેય એવું માન્યું નહોતું મિત્ર કે કોરેસ રાજાએ આ પ્રકારનો વટહુકમ બહાર પાડ્યો હોય કે ઈઝરાયલી પ્રજા એમના વતનના દેશમાં પાછા જાય અને ત્યાં જઈને એમના દેવનું મંદિર બાંધે ને નગર ફરીથી એનો જીર્ણોધ્ધાર કરે પરંતુ એમના પત્રમાં એ લોકો રાજા દારિયાવેશને એવું જણાવે છે કે ઇઝરાયેલી લોકો આ પ્રકારના વટ હુકમને આધારે બાંધકામનું કાર્ય કરી રહ્યા છે ને એટલે ઇઝરાયેલના શત્રુઓ દારિયાવેશ રાજાને વિનંતી કરે છે કે આ વિશેની શોધખોળ કરવામાં આવે શત્રુઓને ખાતરી છે કે કોરેશ રાજાએ આવો કોઈ વટ હુકમ બહાર પાડ્યો નથી અને ઇઝરાયેલી લોકો ખોટા બાના કાઢીને આ કાર્ય કરી રહ્યા છે હવે દારિયાવેશ રાજાને કોરેશ રાજાના વટ હુકમનો પુરાવો મળે છે આપણે હવે મિત્ર ઈશ્વરના લોકનું સ્થિતિસ્થાન અને તેમની પરિસ્થિતિ એ બે બાબતો સમજવાની જરૂર છે આ બંને બાબતો તદ્દન જુદી છે સ્થિતિસ્થાનની દ્રષ્ટિએ યહૂદી લોકો ઈશ્વર ઇચ્છિત સ્થળમાં હતા એટલે કે વચનના દેશમાં વચનના દેશમાં પાછા ફરવા માટે કોરેશ રાજાએ વટહુકમ બહાર પાડ્યો હતો અને એણે કહ્યું હતું કે તેણે ઈશ્વરની આજ્ઞા અનુસાર આ વટહુકમ બહાર પાડ્યો છે કે ઈઝરાયેલી પ્રજા અહીં જે ગુલામગીરીની અવસ્થામાં છે એ પોતાના વતનમાં પાછી ફરી શકે સ્વતંત્ર છે મુક્ત છે પોતાના વતનમાં પાછી ફરવા માટે અને એટલે ઈઝરાયલી લોકો ઈશ્વર ઇચ્છિત સ્થિતિ સ્થાનમાં હતા જે લોકો પાછા ફર્યા હતા ને યરુશાલેમ વતનમાં એ લોકો પણ એમની પરિસ્થિતિ બહુ સારી નથી એ લોકો નિરુત્સાહ થઈ ગયા છે તેઓ આ કાર્યમાંથી દૂર ભાગી જવા માંગે છે ઈશ્વરે એટલે જ એ લોકોને પ્રોત્સાહન આપવા માટે પ્રબોધકો ઊભા કર્યા પ્રબોધક પ્રબોધક એવું લાગે છે મિત્ર કે આજે ઈશ્વરના લોકો તેમનું સ્થિતિ સ્થાન અને તેમની પરિસ્થિતિને એકબીજા સાથે ભેળવી દેવા માંગે છે પરંતુ ખાતરી રાખો મિત્ર કે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છો અર્થાત જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ નિરુત્સાહ થયેલા વિશ્વાસી છો શું તમારા ઉદ્ધાર દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે રોપાયેલા છો અને તમે એમ છતાં પણ બધું છોડી દેવા માંગો છો આ બધી બાબતોથી તમારે દૂર ચાલ્યા જવું છે

એઝરાના પુસ્તકના છઠ્ઠા અધ્યાયમાં કે રાજાએ કરી અને એથી દાર્યાવેશ લોકોના શત્રુઓ મહાત થયા હવે જુઓ શું થાય છે છઠ્ઠો અધ્યાય પહેલી કલમ દાર્યાવેશ રાજાએ બાબેલના ભંડારોના દફતરખાનામાં શોધ કરવાનો હુકમ કર્યો દાર્યાવેશ રાજાએ ભંડારોના દફતરખાનામાં તપાસ કરાવી બે થી પાંચ કલમમાં શું લખ્યું છે ત્યારે માદાય પ્રાંતના એક ખાતા નાના મેલમાંથી એક લેખ મળી આવ્યો તેમાં આ પ્રમાણે લખેલું હતું કોરેસ રાજાએ પોતાની કારકિર્દીના પહેલા વર્ષમાં ઠરાવ કરીને હુકમ કર્યો કે યરૂશાલેમમાંના દેવના મંદિર વિશે હુકમ છે કે જે મકાનમાં લોકો યજ્ઞાર્પણ કરે છે તે મંદિર બાંધવું તેના પાયા મજબૂત નાખવા તેની ઊંચાઈ તથા ચોડાઈ સાઠ સાઠ હાથ રાખવી મોટા પથ્થરની ત્રણ હારો અને નવા લાકડાની એક હાર રાખવી અને તેનો ખર્ચ રાજ્યના ભંડાર મથવી આપવો દેવના મંદિરના સોના રૂપાના જે પાત્રો નબુખાદને સાર યરુશાલેમના મંદિરમાંથી કાઢીને બાબેલ લઈ ગયો તે યરુષાલેમમાંના મંદિરમાં તેમને પોતપોતાની જગ્યાએ પાછા મૂકવા કેટલી બધી અદ્ભુત વાત કેટલી બધી અદભુત વાત મિત્ર આ બધું જ લેખમાં નોંધાયેલું હતું દાર્યા રાજાએ આ બધું શોધી કાઢ્યું

શથાર બોઝનાએ તથા નદીની પેલી પારના તમારા સંગાથી આ ફારસાખ્યાઓએ ત્યાંથી દૂર રહેવું દેવના એ મંદિરના કામને તમારે છેડવું નહીં યહૂદીઓનો સૂબો તથા યહુદીઓના વડીલો એ મંદિર અસલ જગાએ બાંધે મિત્ર તાતનાય એ એક સૂબો હતો અને એણે ધાર્યું હતું કે હિરુશાલીમ મંદિરનો જીર્ણોધાર એ અટકાવી શકશે પરંતુ તમે જુઓ જ્યારે દાર્યાવ રાજા એ કોસ રાજાનો વટહુકમ શોધી કાઢ્યો ત્યારે એને ખ્યાલ આવ્યો કે માદીઓ અને ઈરાનીઓના કાયદાને ફેરવી તોડી શકાય નહીં અને એટલે એ વટહુકમમાં વધારો કરે છે કોણ આ દાર્યાવષ્ટ રાજા જુઓ આઠમી કલમ આઠમી કલમમાં શું લખ્યું છે એજરાનું પુસ્તક છઠ્ઠો અધ્યાય આઠમી કલમ કહેશે વળીદેવનું એ મંદિર બાંધવા સારું યહૂદીઓના વડીલોને તમારે શ્રી મદદ કરવી તે વિશે હું હુકમ કરું છું કે રાજ્યની મિલકતમાંથી એટલે નદી પારના દેશની ખંડણીમાંથી એ માણસોને બનતી તાકીદે ખર્ચ આપવો કે તેઓને અટકાવ ન થાય આ તો અત્યંત અદ્ભુત વાત છે મિત્ર દારિયાભેશ રાજા કહે છે કે તમારે યહૂદીઓના કારણેયને અટકાવવું તો નહીં જ પણ એટલું નહીં એના ઉપરાંત એ કાર્યને આગળ વધારવા માટે એ તમારે એમની આર્થિક મદદ પણ કરવી અને તમે એવું લોકો પાસેથી જે કરવું ઉઘરાવો છો તે અહીં ઈરાનમાં મોકલશો નહીં પરંતુ બાંધકામ કરનારાઓને એ નાણાં તમારે આપવા નવમી અને દસમી કલમ જુઓ એઝરાનનું જે પુસ્તક છે ને છઠ્ઠો અધ્યાય નવમી દસમી કલમ વળી તેઓને જે કોઈ ચીજની જરૂર હોય તે એટલે આકાશના દેવના દહનની અર્પણોને સારું જુવાન ગોધા મેઢા તથા હલવાનો તેમજ યરૂશાલેમના યાજકોના કહેવા મુજબ ઘઉં મીઠું દ્રાક્ષારસ ને તેલ તેઓને પ્રતિદિન અચૂક આપવા વળી જેઓ આકાશના દેવની આગળ સુવાસિત યજ્ઞ કરે અને રાજાના તથા તેના પુત્રોના દીર્ઘાયુષ્યને માટે પ્રાર્થના કરે આ હા 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 કેટલો બધો અદ્ભુત એવો આ વટુકમ છે મિત્ર દારિયાભેશ રાજા જીર્ણોદ્ધાર કાર્યમાં અવરોધ ઉભો કરનાર માણસોને કડક શિક્ષા કરવાનો પણ વટહુકમ કરે છે અગિયારમી કલમ જુઓ વળી મેં એવો હુકમ કર્યો છે કે જે કોઈ આ હુકમનું ઉલ્લંઘન કરે તેને તેના ઘરમાંથી એક ભારોટિયાની સોળી બનાવીને તેના પર તેને ચડાવી દેવો અને તેના ઘરનો ઉકરડો કરી દેવો આ તબક્કે મિત્ર તમને હગ્ગાઈ અને ઝકારિયાના પુસ્તકો વાંચવામાં બહુ જ રસ પડશે ચૌદમી કલમ હવે જોઈએ હાઇ પ્રબોધકના તથા ઈદ્દોના પુત્ર ઝકારીયાના પ્રબોધથી યહૂદીઓના વડીલો બાંધતા ગયા અને તેમાં આબાદી પામતા ગયા ઇઝરાયેલના દેવની આગ્રહ પ્રમાણે ઈરાનના રાજા અર્થશાસ્ત્રના ઠરાવ પ્રમાણે તેઓએ બાંધકામ સમાપ્ત કર્યું ઇઝરાયેલી લોકોના બારે બાર કુળો ઈશ્વરના મંદિરના અર્પણ વખતે હાજર હતા મિત્ર તમે સત્યરમી કલમ જોશો દેવના એ મંદિરના પ્રતિષ્ઠા પર્વ પર તેઓ એ એકસો ગોધા બસો મેઢા ચારસો હલવાન અને ઇઝરાયલ પુત્રોના કુળોની સંખ્યા પ્રમાણે બાર બકરા સર્વ ઇઝરાયલીઓને સારું પાપારથણને માટે ચઢાવ્યા પાપારથારણ કોના માટે કરવા માટે આવ્યું કોના માટે કરવામાં આવ્યું મિત્ર પાપારથાર સમગ્ર ઇઝરાયેલી પ્રજા માટે સ્વદેશમાં યાકુબના બારે બાર કુળોના લોકો પાછા ફર્યા હતા ઓગણીસ થી બાવીસ કલમોમાં તમે જોશો તો કેટલી અદ્ભુત વાતો લખવામાં આવી છે ઈશ્વરે પોતાની ઈચ્છા અનુસાર ઇઝરાયેલી પ્રજા દ્વારા પોતાના મંદિરનું નવ નિર્માણ કર્યું અને પોતાની પ્રજા માટે યરુશાલેમ નગરનું નવ નિર્માણ કર્યું ઈશ્વર મારા અને તમારા જીવનોનું પણ મિત્ર નવ નિર્માણ કરી શકે છે જો આપણે આપણા જીવનો ઈશ્વરના હાથમાં સમર્પિત કરીએ તો એમ કરવા માટે ઈશ્વર આપણને કૃપા આપો આમેન વહેલા દર્શક મિત્રો પ્રભુના બે પ્રબોધકો એટલે કે હાગાઈ અને ઝખારિયા આ બે પ્રબોધકોએ તેમના પુસ્તકના પહેલા અધ્યાયની પહેલી કલમમાં બહુ અદભુત લખ્યું છે ઈશ્વરના નામે આ બંને પ્રબોધકોએ પ્રબોધ કર્યો ત્યારે જરૂબાબેલ તથા એસુઆએ ઈશ્વરના મંદિરનું બાંધકામ ફરીથી શરૂ કર્યું ઈશ્વરના પ્રબોધકો બાંધકામમાં તેમની સહાય કરવા આવ્યા તે જ સમયે આ બાંધકામ અટકી જાય માટે નદી પારના સુબા એટલે કે તાન્યાય સથાર બોઝનાય તથા તેઓના સંગાથીઓએ આવીને વિરોધ કર્યો અને પૂછ્યું કે આ મંદિર બાંધવાને તથા કોટ પૂરો કરવાને તમને કોણે આજ્ઞા આપી છે જેઓના નામ અમને જણાવો ભલા દર્શક મિત્રો જુઓ ઈશ્વર પ્રતિકૂળ સમયમાં કેવું કામ કરે છે આ બાંધકામ કરનાર વડીલો ઉપર ઈશ્વરની કૃપા દ્રષ્ટિ બાબત દારિયાવેશને કાને પહોંચે અને તેને પત્ર લખીને જણાવવામાં આવે અને પત્ર દ્વારા જવાબ ન મળે ત્યાં સુધી તેઓએ તેમને અટકાવ્યા નહીં એનો અર્થ તો એ થયો કે મંદિર અને કોર્ટનું બાંધકામ તો ચાલુ જ રહ્યું વાલા દર્શકો કંઈક અજાયબ અને આશ્ચર્યજનક બન્યું દારિયાવેશને પત્ર પહોંચ્યો દારિયાવેશ રાજાએ તપાસ કરાવતા એક લેખ મળ્યો જેમાં કુરેશ રાજાએ પોતાની કારકિર્દીના પહેલા વર્ષમાં ઠરાવ કરીને હુકમ કર્યો હતો યરુસાલમનું મંદિર બાંધવું મંદિરના સોના રૂપાના પાત્રો પાછા મૂકવા મંદિરના પાયા મજબૂત નાખવા આ હુકમનામું મળતા જ દારિયાવેશ રાજાએ મંદિરના પુન નિર્માણનો આદેશ આપ્યો અને જરૂરી વસ્તુઓ પૂરી પાડવા જણાવ્યું તેનો અમલ કરવામાં આવ્યો અને દારિયાવેશ રાજાના છઠ્ઠા વર્ષમાં મંદિર પૂરે બંધાઈ ગયું તમામ અવરોધો વચ્ચે બંદીવાસમાંથી પાછી ફરેલી યહૂદી પ્રજાએ મંદિરનું બાંધકામ પૂરું કર્યું ઈશ્વરના મંદિરનો પ્રતિષ્ઠા વર્ષ આનંદથી માણ્યો પાસખા પર્વ પણ તેઓએ આનંદથી પાડ્યું નવી પેઢી માટે આ નવી બાબત હતી આવા પર્વનો આનંદ તેઓ પ્રથમવાર માણી રહ્યા હતા મંદિરના પુનઃ નિર્માણનો આનંદ અનેરો હતો એઝરા નિયમશાસ્ત્રમાં નિપુણ હતો તેથી તેના પર પ્રભુની કૃપા દ્રષ્ટિ હતી આપણે ઈશ્વરના વચનને આધીન રહીએ તો તે આપણને ખોવાયેલો આનંદ પાછો આપી શકે છે વાલા દર્શક મિત્રો શું તમે પ્રતિકૂળ સમયમાં ઈશ્વરની ઉપર આધાર રાખો છો ઈશ્વર આ પ્રમાણે કરવા તમને મદદ કરે આમેન શું તમને આ કાર્યક્રમ ગમ્યો અત્યારે જ અમને મિસકોલ કરો